સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. મોહન મહારાજનો હજી સુધી પત્તો નથી, બોલો. ગુડ મોર્નિંગ મમ. ગુડ મોર્નિંગ બેટા. મારા બ્રંચનું શું થયું? ભાઈ મહારાજ નથી આવ્યા. તું બનાવી આપ. હોય કઈ, મેં નવા કપડાં પહેરી લીધા છે. હે? હા તો આ રસોડામાં જઈને પાછા મેલા નથી કરવા. ઠીક છે, હું બરિસ્તામાં જઈને કોલ્ડ કોફી ને સેન્ડવિચ ખાઈ લઈશ. હા ઠીક છે ઠીક છે. અને સાંભળ, અહીંયા આ નાસ્તો કર્યા પછી સીધો ઘરે આવીને ભણવા બેસે. આખો દિવસ રખડ રખડ કરે છે. દર વર્ષે ફેલ થાય છે, દર વર્ષે ફેલ થાય છે. તને ક્યારે એમ નથી થતું કે આપણે પાસ થઈએ? મને તો દર વર્ષે થાય છે, પણ ક્યારે ટીચરને પણ થવું જોઈએ ને કે આને પાસ કરીએ. આ જસુની દીકરી ટીનાને જો, 95% આવ્યા છે ને. એને જોવા માર્યો ને એમાં જ ફેલ થયો. પાછો એ બધું છોડ ને, એ ગુલાબી ગાંધી બાપુ આપને. ગુલાબી ગાંધી બાપુ 2000 ની નોટ યાર. આજે ચિંકીએ WhatsApp મોકલ્યો છે, સાંભળ. જિંદગી ભર ભલે ફર્યા પોતડીમાં, મર્યા પછી સમાઈ ગયા છો 2000 ની નોટમાં. દેશ ભલે ગયો ખાડે બાપુ, તમે નથી કોઈ ખોટમાં. દીકરા જા, જેને દરવાજો ખોલ યાર. આ ફોરેન ની જેમ છે ને, આપણે ત્યાં પણ રિમોટ કંટ્રોલ વાળા દરવાજા બનાવી લેવા જોઈએ. ગમે તેટલો કરોડપતિ માણસ હોય, પોતાના ઘરમાં ડોર કીપર બની જાય છે. જા મમ્મી, આજે તારો વારો. હે ભગવાન, આ જુવાની માં જ હરામ હાડકા થઈ ગયા છે. ખબર નહીં આગળ જઈને શું કરશે આ લોકો. કઈક તો કરી જ લઈશું. ઓહો, મોહન મહારાજ આવી ગયા. ના, ફક્ત આવ્યો છું. જય સ્થાન છે. ગઈકાલે કેમ નતો આવ્યો? મારા કાકા મરી ગયા હતા. એ તારી કેટલા કાકા છે? એક. હા તો એક કાકા તો ગયા મહિને મર્યા હતા ને. હા પણ કાકીએ બીજા લગ્ન કર્યા હતા. એક મિનિટ, પણ તારા કાકી તો 6 મહિના પહેલા ગુજરી ગયા હતા ને. હા તે બરાબર છે. કાકી મર્યા એટલે કાકાએ બીજા લગ્ન કર્યા, એટલે સાવકા કાકી આવ્યા. પછી કાકા મર્યા એટલે સાવકા કાકીએ બીજા લગ્ન કર્યા, એટલે હમણાં જે મર્યા એ સાવકા કાકા, પછી જે મરશે એ સાવકા કાકી. એના પછી જેના લગ્ન થશે. તારે છુટ્ટી મારવી હોય તો ચોખ્ખે ચોખ્ખું કહીને મારને. આ કા 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 કરીને શું ફાયદો? એ વાત એ સાચી. બેન આવતા અઠવાડિયે હું 2 દિવસ નહીં આવું. નહીં આવું એટલે શું? મહિનામાં કેટલી રજા કરે છે તું? બેન સમજો, નાસિક જવું પડશે કાકાના અસ્થિ વિસર્જન માટે. હા ઠીક છે ઠીક છે, પણ પછી એક પણ રજા નહીં મળે. હા જોયું, આપણે ત્યાં સીધી આંગળીએ ગીત નથી નીકળતું. વાયડાઈ પતી ગઈ તારી. ચાલો હવે જઈને રસોડામાં કામે વળગો. આજે દેશમાંથી સાહેબના બાપુજી આવે છે. હે શું વાત કરો છો બેન, બાપુજીને ઊંધિયું ભાવે? લે ઊંધિયું કોને ન ભાવે. વાહ, તો હું હમણાં ને હમણાં ફૂડ સ્પોટમાંથી ઊંધિયું મંગાવી લઉં છું. આદર્શ દુધાલયમાંથી આપણે બાસુંદીએ મંગાવી લઈશું. પૂરી? ના ના ના, એ પાછી ગોળ વણાવવી પડશે ને, એટલે મારે જ વણવી પડશે. દાળ ભાત નું કુકરે હું જ મૂકી દઈશ. એ બાપુજી ભલે જલસા કરતા. ડોન્ટ યુ થિંક આ મહારાજ વધારે પડતો નાલાયક થઈ ગયો છે? હા બેટા, પણ આજકાલના નોકરો તો તને ખબર જ છે ને, આ નોકરીએ લાગે ને મહિનામાં તો માલિકનું ખૂન કરી ઘર સાફ કરી ગાયબ થઈ જાય છે. આ આપણે ત્યાં 2 વર્ષથી છે ને આપણે બધા જીવતા છીએ. તો આ તો માતાજીની કૃપા. કામચોર તો કામચોર, કામવાળો તો છે. રેવા દે બેન, તમને ખબર છે પેલા માળવાળા જસુબેને ટાઈમિંગ વાળું કુકર લીધું છે? શું વાત કરે છે? હા એનો મહારાજ મને ગઈકાલ આવીને સંભળાવી ગયો કે અમારા શેઠની સામે તમારા શેઠનું કઈ ક્લાસ જ નહીં. ટાઈમિંગ વાળું કુકર બેન, ટાઈમિંગ વાળું કુકર. ટાઈમ સેટ કરી ગેસ પર મૂકી દો, પછી એને યુટ્યુબ પર ચીકલી ખજૂરના વિડિયો જુઓ. આ રસોઈ બળવાની ચિંતા જ નહીં. આ ટાઈમિંગ વાળો કુકર તો આજે જ લઈ આવીએ. એ પણ આ જીગલી ખજૂર કોણ? તમને જીગલી ખજૂર નથી ખબર? કાંઈ વાંધો નહીં, એના યુટ્યુબ પરના વિડીયો હું જોઈ લઈશ. પણ બેન આ કુકર તો હવે લાવવું જ પડે. હો જસુડી, આ ટાઈમિંગ વાળા કુકર માં તો પહેલ કરી ગઈ, હવે મારે પણ એની પહેલા ટાઈમિંગ વાળું કંઈક લાવવું પડશે. એક કામ કર મમ, તું ટાઈમિંગ વાળું ઘડિયાળ લઈ આવ. રાઈટ. જોયા માને મસ્કરી કરે છે ટાઈમિંગ. સરદાર આવી ગયા, તારા પપ્પા બાપુજીને લઈને આવી ગયા. થઈ ગયું? હા હવે દરવાજો ખોલો. મારે જ ખોલવું પડશે. આવો આવો બાપુજી. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અખંડ સૌભાગ્યવતી રહો ને મારા અમીશ ના ખભા પર ચડીને સ્મશાનમાં જાઓ. આ ભવાઈ ના રંગલા જેવું કોણ છે? બાપુજી કેમ આવું કરો છો? આ આપણો દીપક. આ દીપડા, આ તરણે તરણા મેળામાં રબારીએ પહેર્યા કપડા હું કોમ પહેરે? આ કાનમાં હું ખોચું? હાય હાય, આ જવાનીમાં જ બેરો થઈ ગયો. દાદાજી આ કાનમાં હેન્ડ ફ્રી છે, આનાથી મોબાઈલ કાન પર લગાડ્યા વગર વાત થાય. આ સ્ટાઈલ છે. કયું તમારી સ્ટાઈલ? હે, આ ઓઢણીનો બુસ્કોટ પહેર્યો ને એવું લાગે છે. ના શું, ઘેટા બકરા બાંધવાની સાંકળે લટકાય છે ને કોણ? ઓહો, હાથમાં પાટલા પહેર્યા છે ને પાછા. નીમા, આ વાળ વચ્ચેથી કઈ રીતે ઉભા કર્યા? ખેતરમાં થોર ઉગ્યો ને એવું લાગે છે. મમ્મી જો ને યાર, દાદાજી એ સૌ કચરો જ કરી નાખ્યો. આ તો સુધરી જજે, ને તો સાવરણી લઈને વાડીએ નાખે. હું તારો દાદો છું ને ઉંમરમાં મોટો છું. તે મેં ક્યાં ના પાડી? એમ નહીં, હું તારો દાદો છું ને ઉંમરમાં મોટો છું. હા, તે હું ક્યાં ના પાડું છું? તે હું તારો દાદો છું ને ઉંમરમાં મોટો છું. લખીને આપું? અરે લખ નહીં, હમજ. હું તારો દાદો છું ને ઉંમરમાં મોટો છું. એ દાદાજી યાર પકાવો નહીં. વા પકાવો શું? હું તારો દાદો છું ને ઉંમરમાં મોટો છું. અરે તો શું કરું? અરે એટલે પગે લાગ. એમ કોને કે પગે લાગ? ક્યારના શું બર્થ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ રમો છો? કે બા, આ શું કર્યું આણે? પગે લાગ્યો. મને એમ કે હું તો તું રમે. આ છોકરો આવડો મોટો થઈ ગયો અને પગે લાગતા ન શીખવાડ? કશો વાંધો નહીં, હમણાં શીખવાડે તને. તેજલ બહુ, તમે મને પગે લાગો. દીપડા તું બરોબર જોજો. જોયું? હા, તો લાગો. ઓકે. નો ઓકે. તેજલ બહુ, આને બરોબર જોયું નથી. હેડો ફિરશે, ફિરશે. જોયું? હવે છે ને તારી માની જેમ મોઢું ના બગાડતો, બાકી બધું બરોબર કરજે. જીવ તો વાહ 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 વાહ. એ તેજલ બહુ, તમને ખબર છે આપણી ત્યાં વડીલોને પગે લાગવાનો રિવાજ શું કામ પડ્યો તો? ના. એનાથી જેને કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા કાયમ રહેતી. આજકાલના જવાનિયાઓને વારે તહેવારે પેલા મણકા ખસી જાય છે, અને છાસ વારે પેલો કૂતરાનો પટ્ટો પહેરીને પડે ને, પેલું શું કહેવાય, સ્પોન્ડિલાઇટિંગ. સ્પોન્ડિલાઇટિસ. હા, એ જ. એ અમારા જમાનામાં નહોતું થતું. એટલે છે ને ઘરની દિવાલો પર લખી રાખો કે જે માણસ વડીલોની સામે નમતો રહેશે, ઈશ્વરની સામે ઝૂકતો રહેશે, એ હંમેશા દુનિયામાં માથું ઊંચું રાખીને ફરતો રહેશે. ઓહો, નાગિન સિરિયલ જોઈ? કેમ ડોક વોમમ કરે છે ભાઈ? નહીં બાપુજી, જરા કોથળો ભારે હતો ને એમાં જરા ડોક રહી ગઈ. હાય હાય, તો તમે શું કામ ઉચકીને લાવ્યા કોથળો? તમારથી કુલી ના કરાય? અરે કુલી એક કોથળાના 200 રૂપિયા માંગતો હતો, તે આપી થોડી દેવાય? પણ બાપુજી, હવે ડોક્ટરના 500 જશે, આ ડોક સીધી કરાવવાના એનું શું? તમારે તો ડોક્ટર 500 રૂપિયા લે. અમારા ગામમાં જન ગાંજા મફત માં ટચાકા ફોડી આપ. એક ના, વોટ ઇઝ ધીસ ગાંજા ઇન ટચાકા? ભાઈ ગાંજા એટલે બારબર, હજામ. અને ટચાકા નું ઇંગ્લિશ તેજલ તને આવડે? મને આવડે છે. બેસ અહીંયા, નેચે બેસ. આ બાપુજી બેસ નેચે. તારા બાપાની ડોકમાંથી જે ટક કરીને અવાજ આવ્યો ને, ધેટ ઇઝ કોલ્ડ ટચાકા. અને તારા બાપાના મોઢામાંથી જે રાડ નીકળી ગઈ, ધેટ ઇઝ કોલ્ડ ચિશોટા. અરે હા ભાઈ હા, ખોલું છું દરવાજો. યાર કમાલ છે, અગર ના દરવાજા આ રસોઈ ખોલવા પડે છે. અરે ભાઈ ખોલું છું, શું ક્યાંનું ટેણું 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 કરો છો? એવી છે? આ દરવાજો ખોલતા વાર કેમ લાગી? બહાર ક્યાં થઈ છે બાપુજી? હું તો છેક રસોડાથી દોડતો દોડતો આવ્યો. અને બાપુજી, તમે આખી સોસાયટીમાં એમ ફેમસ કર્યું છે કે મેં એકતા કપૂરના જ્યોતિષના કહેવાથી નામ વીછી રાખ્યું છે. વીછી નામ રાખ્યું છે તો વાપરવું તો પડશે. તું જોજો, થોડા દિવસમાં છે ને તું મુંબઈમાં વર્લ્ડ ફેમસ થઈ જઈ. અરે મોહન તો 10,000 હશે આ શહેરમાં, પણ વીછી તું એકલો જ હોઈશ. મારે તો મારા દીકરા અમીશનું નામે કંસ રાખવું હતું, પણ એની માં નડી ગઈ. તે નડી જ જાય ને, કઈ માં પોતાના દીકરાનું નામ કંસ રાખે? આ મને દીકરી ન થઈ, ને તો એનું નામ કઈ કઈ રાખે. અરે બાપુજી, આ સવારનો પોરમાં ક્યાં ચાલ્યા? ને હાથમાં શું છે? સાપ પકડવાનો સાણસો. શું વાત કરો બાપુજી, આ તો નળ ફિટ કરવાનો પાનો છે. દેખાય છે ને? તો પૂછ્યો શું કામ? બાપ એટલે માનો વરત થાય. એન્જિન પૂછાય નહીં કે તમે મારી માં સાથે લગ્ન કર્યા હતા કે નહીં. પાનો લઈને કેમ ફરો છો બેટા? આનાથી છે ને નળના વાઇશર બદલાય. આજે હું સોસાયટીમાં બધાના નળ ચેક કરવાનો. કેમ? આ પાણીનો વેસ્ટેજ બચાવવા માટે. આ તમે મુંબઈ કરાવો પાણી વાપરો છો ને વેસ્ટ વધારે કરો છો.
અડધા દેશમાં પાણીની તંગી છે આ વેસ્ટેજના પાણીના કારણે. મારા હિસાબે છે ને આ ટપકતા નળથી કરોડો ગેલન પાણી વેસ્ટ થતું હશે વર્ષે દાડે. ઓલું કહે છે ને કે બુંદ બુંદ સે સાગર બનતા હૈ, વાહ વાહ, ઓર નામ બદલ કે મોહન વિચી બનતા હૈ. અરે બાપુજી, એ લોકોનો પ્રોબ્લેમ છે, તમારે શું કામ બધાના વાઇસર બદલવા છે? જો, પોતાના પાટલૂનની ચેન બંધ કરવાની દરેક માણસની પોતાની જવાબદારી હોય છે. છતાંય કોકની પાટલૂનની ચેન ખુલ્લી હોય તો આપણે નથી કહેતા ઓ તમારા પોસ્ટ ઓફિસ ખુલ્લા હે. ચાલો જવા દો બાપુ, ઠીક છે. બાપુજી આ શું ચપ્પલ કોના છે? સોસાયટીના વોચમેન ના. ચપ્પલ કા ચોકી નહીં કર સકતા વો તુમ્હારા ઘર કા ચોકી ક્યા તંબુરા કરેગા. ખોટી વાત છે આ. અરે એવું કઈ હોતું હશે? અચ્છા ઉભી રે, હું હમણાં વાત કરું છું બાપુજી સાહેબ. હા હા હું કરું છું, ભલે ફોન મૂક. બાપુજી, તમે જસુ બેન ને શું કહ્યું? મેં એને કહ્યું જસુ ચલતી હે કે 912? તમે જસુ બેન ને આવું કહ્યું? ના હવે મજાક કરું, મજાક કરું. મજાક નહીં, તમે એમની ક્રૂર મજાક કરી છે. બાપુજી એવું તમે જસુ બેન સાથે શું કર્યું? બાપુજી જસુ બેન એમ કહ્યું કે તારા વરનું ક્યાંક લફડું ચાલે છે એટલે તને હીરાના ઘરેણા પાવે છે જેથી કરીને તને ગુંડા ઉપાડી જાય. બોલો, બાકી આ દુનિયામાં લગ્ન પછી પતિ પત્ની ને ગાઢ સિવાય કઈ આપતો જ નથી. તમે જસુબેન ને આવું કેમ કહ્યું? કારણ કે આપણા ઘરમાં જે ફાલતુ ખર્ચાઓનો પ્લેગ ગુસ્સો છે ને એના જંતુ જસુ નામની ઉંદરડી ત્યાંથી આવે છે. કેવી રીતે? જો, ઓલી જસુડીને જે કરવું છે બધું તારી બૈરીને કરવું છે. કાલ ઉઠીને જસુડી ટકો કરાવશે તો તારી બૈરી ટકો કરાવીને ઉપર રંગોળી પૂરશે. જરા વિચાર તો કર, કેવું લાગે ગરબા સાડી પહેરેલી ટકલી ફરતી હોય એટલે આપણે મૂળ ઉપર જ ઘા કર્યો. વાહ બાપુજી, એ ટકલી ચૂપ. દીપક, હું તારો દાદો છું ને ઉંમરમાં મોટો છું. જીવતો રે. અને આશુ ભાઈએ આ નાડા વગરની ચોઈણી હું કેમ પહેરી છે? દાદાજી આ ફેશન છે. મળ્યું તમારી ફેશન હે? આ બુસ્કોટમાં નાડા લટકાવો છો ને આ પેન્ટમાં કોલર કરાવો છો હે? આ મારા જેવો કોઈ અડવિત્રો જોઈ જશે ને તો પાછળથી ખેંચી નાખે, શેમ શેમ થઈ જાય, શેમ શેમ અંદર કી બાત બહાર આ જાયગી. દાદાને કપડા બદલ. અરે વિજય. હા બાપુજી. ચાલ ભાઈ મારી ભેળો હેડ. ક્યાં? આ બધાના રણના વાઇશર બદલવા. અરે પણ બાપુજી મારે આજે આખી રસોઈ કરવાની બાકી છે. રસોઈ ને? એ તો તેજલ બહુ કરી લેશે. હું રસોઈ કરું? હા યાદ રાખજો, જે ઘરની લક્ષ્મી રસોડાની દિશા ભૂલી જાય ને એ ઘરની પથારી ફરી જાય. ચાલ ભાઈ હેડ. ભાઈ અરે બાપુજી, યોને 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 તું આવે છે કે તારા બાપાનું નામ બદલીને એને ફેમસ કરી કાઢું?